नमस्कार, हूँ छु भूमि। समाचारनी शुरुआत करे कच्छना रापर तालुकाना सुवई नजीक परिणीत महिला पर बलात्कार गुजारी डाम देवामां चकचारी बनाव पोलीसे कार्यवाही हाथ धरी छे। आपने जणावी दईए आरोपीनी नजीक थी कच्छ पोलीस आरोपी नजीक थी कच्छ पोलीस कही शकाय के पोलीसे समग्र जिल्लामां कॉम्बिंग हाथ धरवामां आव्युं छे। कच्छमां जे शमशार घटना बनी छे तेने लईने आरोपी मनसुख પોલીસના સકંજામાં આવી ગયો છે। ટૂંક જ સમયમાં પોલીસને મહત્વપૂર્ણ વાત પણ સામે આવશે। કચ્છના ચકચારી દુષ્કર્મનો જે મામલો છે તેને લઈને પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આપને જણાવી દઈએ કે કચ્છમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું પરિણીતા મહિલા પર અને આરોપી મનસુખ પોલીસના સકંજામાં આવી ગયાની વાત પણ સામે આવી છે અને ટૂંક સમયમાં पुलिस ने महत्वनी सफलता हाथ लागशे। तो आ साथे ज लाइव जोड़ी गया छे मारा संवाददाता मयूर। मयूर जणावशो के जे रीते माहिती सामे आवी रही छे कच्छमां फरीवार शमशार घटना बनी छे, शुं कहेशो आप? બિલકુલ ભૂમિ, ગઈકાલે જે પ્રકારે પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ને પીડિતાની જે પ્રકારની ચોંકાવનારી ફરિયાદ હતી તેનાથી સમગ્ર કચ્છથી લઈને આખે આખું ગુજરાત ખળભળી ઉઠ્યું હતું। દુષ્કર્મની ફરિયાદ હતી, દુષ્કર્મની ઘટના છે તેનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા મહિલા ઉપર અત્યાચાર કરતા તેના ગુપ્તાંગની અંદર સિગરેટના ડામ દેવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ પીડિતાને માર મારવા માટે તેને ચપ્પલનો પણ ઉપયોગ કર્યો હતો અને છરીથી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ આખે આખો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આખા રાપરની અંદર આ ઘટનાને લઈને ચકચાર હતી। પીડિતા છે તેને પરિવારના સદસ્યોએ, જ્ઞાતિના સદસ્યોએ આશ્વાસન આપીને તેને ફરિયાદ કરવા માટે પ્રેરી હતી। ગઈકાલે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી અને રાતભર 4 થી વધુ ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ભૂમિ હું આપને જણાવી દઉં, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે કે આરોપી મનસુખ છે તેના સુધી પોલીસ પહોંચી ચૂકી છે। પોલીસે લગભગ 4 ટીમ બનાવીને રાપર અને આસપાસની લગભગ 100 થી વધુ ગામોને વિડીયો છે તેની અંદર રાતભર કોમ્બિંગ કર્યું હતું। ત્યારબાદ આખરે મનસુખ આરોપી છે તે હવે પોલીસના સકંજામાં આવ્યો છે। આરોપી મનસુખ છે તેની સાંજ સુધીની અંદર સત્તાવાર ધરપકડ થઈ જાય તેવા પણ અહેવાલો જે રાપર પોલીસના સૂત્રો છે તેના દ્વારા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આખે આખા કચ્છને હચમચાવી નાખનાર આ આખે આખી ઘટના છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું। સવારના 7 વાગ્યાથી જે સુઈ ગામ છે તેની બાજુની જે સીમવાળું ગામ છે ત્યાં કે જ્યાં બળાત્કાર થયો હતો ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। પીડિતાના પરિવારજનોની સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી, સ્થાનિક પોલીસની સાથે વાતચીત કરી હતી, સમગ્ર મામલે આખે આખી ઘટના શું છે તે સમગ્ર ગુજરાતને જણાવ્યું હતું અને આખરે ધૂળેટીના દિવસે જ આખે આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો। સમગ્ર ગુજરાત છે તે ધૂળેટીના રંગની અંદર એક કાળા કલંકિત રંગને જોઈ રહ્યું હતું અને હવે આખરે પોલીસે જે કાર્યવાહી કરી છે તેમાં આરોપી છે તે પોલીસના સકંજામાં આવ્યો છે અને સાંજ સુધીની અંદર સત્તાવાર તેની ધરપકડ થઈ જશે। ભૂમિ, બિલકુલ જે રીતે કહી શકાય કે પીડિતાના કોઈ પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ભૂમિ, પીડિતાના કાકા છે તેમની સાથે જ મંતવ્ય ન્યૂઝે વાત કરી હતી, ખુલ્લા મને તેમને વાત કરી હતી કે તેઓ તેમના પરિવારની દીકરી છે તેની સાથે છે, તેમનો આખે આખો સમાજ તેમની સાથે છે, કારણ કે આખે આખી ઘટનાની અંદર સૌથી વધુ ભોગ તેમના પરિવારની દીકરી બની છે। તેમના ઉપર શારીરિક માનસિક અત્યાચાર કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પરંતુ તેમની સામાજિક બદનામી માટે થોડા સમય પહેલાં જ આ આખે આખી ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો હતો। આખે આખા રાપરના મોબાઈલોની અંદર આ વિડીયો ફરતો હતો। આ ઘટનાને લઈને તેમણે સંજ્ઞાન લીધું હતું કે બીજી કોઈ યુવતી છે તે આ પ્રકારના નરાધમોનો ભોગ ન બને તે માટે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી। જે પ્રકારે આરોપી પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને તેમના પરિવારજનોએ સંતોષ પણ વ્યક્ત કર્યો છે, પરંતુ સંતોષ માત્ર ધરપકડથી નહીં, તેમના પરિવારજનોનું કહેવું છે કે આ આરોપીને સખતમાં સખત સજા મળે, ફાંસીની સજા મળે ત્યાં સુધીની માંગ તેમના પરિવારજનો કરી રહ્યા છે। સાથે સાથે તેમને જે પીડિતા છે તેમને સામાજિક રૂપથી પણ જે પ્રકારની ઘટનાનો ભોગ બનવું પડ્યું છે તેની અંદર તેને વળતર ચૂકવવામાં આવે। સૌથી મહત્વની વાત એ છે કે આરોપી છે તેને કોઈ કાયદાકીય રક્ષણ ન મળે જેથી કરીને કાયદાની કોઈ છટકબારી છે તેનો લાભ લઈને આરોપી પોતાનો બચાવ કરી શકે। સમગ્ર મામલે સૌથી મહત્વનો જે પુરાવો છે તે મોબાઈલની
क्लिप छे के जेनी अंदर 9 मिनिट नु आखे आखू दुष्कर्म नु शूटिंग आरोपीए पोते जाते ज उतार्यु छे आ कब्जे करवा माटे पण हवे पोलीस छे ते चक्रो गतिमान करी रही छे साथे साथे ए मोबाइल कब्जे करीने तेने एफएसएल मां मोकलवानी पण कार्यवाही करवामां आवशे एटले आखे आखी प्रक्रियानी अंदर उच्च अधिकारीओनु पूरेपूरुं માર્ગદર્શન મળી રહ્યું છે જેથી કરીને આખે આખો કેસ મજબૂત બની શકે આરોપીને કોઈ જ પ્રકારની છૂટછાટ ન મળે કાયદાકીય જે ક્ષતિઓ હોય છે તેનો લાભ આરોપી ના લઈ જાય તેના માટેની પણ પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે એટલે આ તમામ જે ગતિવિધિઓ અને કાર્યવાહી થઈ છે તેને લઈને પરિવારે જરૂર સંતોષ વ્યક્ત કર્યો છે કે તેમના પરિવારની દીકરી છે તેમની સાથે અવળો મોટો અન્યાય થયો છે તેમની સાથે જે ઘટના ઘટી છે તેની અંદર શક્ય છે કે તેમને ન્યાય મળી શકે તેમને સરકાર ઉપર તેમને બંધારણ ઉપર તેમને કાયદા ઉપર ન્યાય પ્રક્રિયા છે પોલીસની કાર્યવાહી છે તેના ઉપર તેમને સંતોષ વ્યક્ત કર્યો છે ભરોસો વ્યક્ત કર્યો છે કે પોલીસ છે ન્યાયતંત્ર છે તેમને જરૂર ન્યાય અપાવશે અને તેઓએ જે હિંમત કરી છે તે પ્રકારની હિંમત અન્ય પણ યુવતીઓ છે તેના પરિવારજનો છે જો કરે તો આ પ્રકારની ઘટના થતી અટકી શકે ભૂમિ બિલકુલ આ માહિતી એવી પણ સામે આવી છે કે ટૂંક સમયની અંદર જ આરોપી પકડાઈ જશે અને તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો ક્યારે આ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ભૂમિ જે પ્રકારે પોલીસના સૂત્રો છે તે કહી રહ્યા છે કે આરોપી છે તેમના હાથવેતની અંદર છે અને એક રીતે કહી શકાય તો સકંજામાં આવી જ ગયો છે પરંતુ સત્તાવાર ધરપકડની જે પ્રક્રિયા હોય છે તે કાયદાકીય રીતે પૂરી કરવાની હોય છે અને તે શક્યતા છે કે આજ રાત સુધીમાં લગભગ દસ વાગ્યા સુધીની અંદર તેની સત્તાવાર રૂપે ધરપકડ થઈ શકે છે સૌથી મહત્વની વાત એ છે કે આખે આખા કેસની અંદર એવિડન્સ ખૂબ જ મહત્વના બની રહેવાના છે કારણ કે દુષ્કર્મની ઘટના થોડા સમય પહેલાં બની હતી તાજી નથી બની થોડા સમય પહેલા બની હતી એટલે તેના માટે જે ભોગ બનનાર મહિલા છે તેમના કપડાની પણ જરૂર પડશે સૌથી મહત્વનો પુરાવો એના કપડાં બની રહેવાના છે બીજો મહત્વનો પુરાવો એ મોબાઈલ બની રહેવાનો છે કે જેની અંદર આખી આખી ઘટના છે તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું ત્રીજો મહત્વનો પુરાવો એ જગ્યા બનવાની છે કે જ્યાં એ પરિણીતાને લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું આખી આખી ઘટનાનું પંચનામું પણ કરવામાં આવશે સાથે સાથે ફોરેન્સિક એવિડન્સો છે તે પણ એકત્ર કરવામાં આવશે આ આખી આખી પ્રક્રિયાની અંદર કલાકોનો સમય લાગી જતો હોય છે અને તેના કારણે જ સત્તાવાર રૂપથી જે ધરપકડ છે તેનો ટાઈમ હજુ સુધી જાહેર નથી કરાયો એટલે શક્યતા છે કે આજ રાત સુધીની અંદર મનસુખ છે તેની ધરપકડ જાહેર કરી દેવામાં આવે સાથે સાથે જે કોઈ પણ પુરાવા પોલીસને આ કેસ મજબૂત કરવા માટે જોઈએ છે તે એકત્ર કરી લેવામાં આવે અને આ નરાધમના ગળા ફરતે ફાંસીનો ગાળિયો મજબૂત બને તેના પ્રયાસ કરવામાં આવે જી બિલકુલ આભાર માહિતી આપવા માટે